યાત્રાધામ અંબાજીમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો. નજીવી બાબતમાં શાળાના બાળકોને રિક્ષાવાળાએ માર માર્યો, તો સરસ્વતી આર્ટ્સ કોલેજ થરાદના બાળકોને માર મારવામાં આવ્યો. શાળામાંથી આવેલ પ્રવાસના બાળકોને લાકડી વડે માર મારવામાં આવ્યો, તો ત્રણ બાળકોને ઢોર માર માર્યો, તો કેટલાક બાળકોને અંદરનો માર માર્યો. અંબિકા ભોજનાલયના સીસીટીવી કેમેરા માં આરોપીઓ જે છે તે કેદ થયા છે. વિદ્યાર્થી અને શિક્ષકો અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. દર્શન કરવા પ્રવાસથી આવ્યા હતા સ્કૂલથી, સ્કૂલના વિદ્યાર્થીઓ છે. જ્યારે અંબાજીના રિક્ષા ચાલકોએ અમારે ઢોરમાર માર્યો, અને કારણ શું હતું મારવાનું? અચાનક કઈ રીતે માર્યા તમને? સ્કૂલનું નામ શું છે તમારું? તમારું સ્કૂલનું નામ? શ્રી સરસ્વતી વિદ્યા વિહાર. અને કેટલા બાળકો અહીંયા પ્રવાસમાં આવ્યા હતા અંબાજી? 40. અને કેટલા વાગે બના બન્યો છે? 7:30. તમને કઈ વસ્તુથી મારવામાં આવ્યા? ઢોકા લાકડી. પછી તમે કોને જાણ કરી? અમારા સ્કૂલના સાહેબો. તમારી શું? હા જી સર, થરાદ સરસ્વતી વિદ્યા વિહાર એનો હું સંચાલક છું. 45 વિદ્યાર્થી સાથે અમે ટૂરમાં આવ્યા છીએ. વિદ્યાર્થીઓ દર્શન કરીને બજારમાં ખરીદી કરવા નીકળેલા, અને એમાં કંઈક રિક્ષાવાળા જોડે ક્યાંક ઝપાઝપી છે થઈ હશે. એમાં 15-20 રિક્ષાવાળાઓ ઢોકા લાકડી સાથે બાળકો લારે પડેલા, ધર્મશાળામાં છોકરા પેસી ગયા છતાં એ લોકો એમની લારે પડેલા, અને સંચાલકો વચ્ચે એ લોકો ધર્મશાળામાંથી ભૂદેવન બધા વચ્ચે આવ્યા અને માંડ એ લોકોને છોડાયા. એની લામજોગી અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં. બે છોકરા મળતા નહોતા. પોલીસ મિત્રોની ખૂબ હેલ્પ સારી છે કે એમને એમને મદદ કરી બે છોકરાને શોધી લાવ્યા, અને અત્યારે બહુ શાંતિ છે. પણ છતાંય હજી મીડિયાને, તમને ને પોલીસની વિનંતી છે કે આવા લોકોને પકડીને ઝેર કરો, ભવિષ્યમાં કોઈ ગાડી બીજા લોકો સાથે, કોઈ બાળકો સાથે આવી તકલીફો ઊભી ન કરે.